મિત્રો આજે આપણે બનાવશું વેજ ટમેટા આમલેટ વેજ ટમેટા આમલેટ બનાવવામાં ખૂબ જ ઈજી અને સરળ છે એકદમ ફાઇન બની જાય છે તો વેજ ટમેટા આમલેટ કેમ બનાવાય તે જોઈ લઈ ચાલો વિડીયોમાં એક નજર મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ આપણે ઢોસાનું ખીરું બનાવી લેશું ઢોસાનું ખીરું કેમ બનાવાય હું આઈ બટનમાં લિંક મૂકી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ એ વિડીયો પણ તમે જોઈ શકશો ઢોસા ખીરું બનાવવા માટે એક જેમ ત્રણ નું પ્રમાણ લેવાનું છે એટલે કે એક વાટકી અડદની દાળ ત્રણ વાટકી ચોખા આ રીતે આપણે ઢોસાનું ખીરું બનાવી લેશું તમે જોઈ શકો છો કે આપણે એક વાટકી અડદની દાળ અને ત્રણ વાટકી ચોખા લઈ અને એને બરોબર સાફ કરી અને પાણીથી હવે આઠ થી દસ કલાક પલાળી દેશું આપણું મિક્સરની મદદથી ખીરું પીસી લેશું આઠ થી દસ કલાક બાદ આપણું ખીરું પીસાય કમ્પ્લીટ છે તો આ રીતે આપણે એક તપેલી ની અંદર ખીરું થોડું કાઢી લેશું અને એની અંદર આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું અને એક ચમચી તેલ એડ અને સ્વાદ અનુસાર મીઠું આ રીતે ખીરાને થોડું પાતળું કરી લેશું અને હવે ટમેટાની આપણે સ્લાઇડ કરી લેશું આ રીતે બને એટલી પાતળી થાય સ્લાઇડ તો વધુ સારું આ રીતે આપણે એકદમ ટમેટાની પાતળી સ્લાઇડું કરી લેશું તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ટમેટાની પાતળી પાતળી સ્લાઇડું કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણી ટમેટાની સ્લાઇડું એકદમ થઈ ગઈ છે કમ્પ્લીટ ફાઇન તો ગેસના ફ્લેમને ચાલુ કરી એની ઉપર ઢોસાની પેન મૂકી અને ખીરુંને આ રીતે આપણે બરોબર હલાવી લેશું આ રીતે પાતળું કર્યું હતું ખીરું એ તમે જોઈ શકો છો એ રીતે હલાવી લેશું હવે પેન ગરમ થઈ ગઈ છે તો એની અંદર આપણે બટરનો એક ટુકડો એડ કરી અને આ રીતે આપણે રાઉન્ડ આકારમાં સ્પ્રેડ કરી દઈશું બટરને ફરતી બાજુ આપણું બટર સ્પ્રેડ સ્પ્રેડ થઈ ગયું છે તો હવે ટમેટાની સ્લાઇડ આપણે જે બનાવી હતી ગોળ એને આ રીતે આપણે ગોઠવી લેશું રાઉન્ડ આકારમાં આ રીતે આપણે રાઉન્ડ આકારમાં ટમેટાની સ્લાઇડને ગોઠવી લેવાની છે અને હવે આપણે તીખાની ભૂકી ઉપર એડ કરી દઈશું આ રીતે ઢોસાની ખીરાની અંદર આપણે ઓલરેડી મીઠું નાખેલું જ છે એટલે આમાં મીઠું નહીં નાખીએ ખાલી તીખાની ભૂકી એડ કરીશું અને ઢોસાના ખીરાને આપણે આની અંદર ટમેટાની અંદર હળવે હળવે આ રીતે ખીરાને ઉપર પાથરતા જશું આ રીતે આ આપણું ખીરું બહુ સ્પ્રેડ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે આ રીતે ખાસ ટમેટા ઉપર જ ખીરાને એડ કરવાનું છે આ ખીરું એડ થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડુંક સ્પ્રેડ થયું છે તો એને આપણે પાવિથાની મદદથી આ રીતે થોડું ગોળ આકારમાં ભેગું કરી લેશું આ રીતે જ્યાં જ્યાં ખાચા પડ્યા હોય ત્યાં આ રીતે આપણે ખીરાને ભેગું કરી લેશું આ રીતે આ રીતે આપણે ખીરાને કરી લેવાનું છે ભેગું અને હવે એને એક થાળીથી ઢાંકી દઈશું દસથી પંદર મિનિટ આપણે રહેવા દેસું થારીને દસથી પંદર મિનિટ બાદ ફરી આપણે થાળીને ઉચકાવી અને જોઈ જોઈશું આપણો એક બાજુનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે નીચે તમે જોઈ શકો છો કે હલકું રેડ બ્રાઉન થઈ ગયું છે ઢોસો આપણો રોટીથી છૂટો પડે છે એટલે હવે એની અંદર આપણે એક ચમચી બટર ઉપર એડ કરીશું એક ચમચી બટર આ રીતે એડ કરી અને હવે તાવીથાની મદદથી આપણે ફરતી બાજુ આ રીતે વેજ આમલેટને ફરતી બાજુ આ રીતે તાવી તો પ્રથમ ફેરવી લેશું આ રીતે અને હવે બીજી બાજુ પલટાવી લેશું આ રીતે આ તમે જોઈ શકો છો કે આપણું એક બાજુનું ફર્સ્ટ ક્લાસ ફાઇન શેકાય અને થઈ ગયું છે એકદમ આ આપણું વેજ ટમેટા આમલેટ એકદમ પરફેક્ટલી રીતે બની ગયું છે તો આને બીજી બાજુ પણ સાતથી આઠ મિનિટ રહેવા દેશું આપણું સાતથી આઠ મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો તો હવે એને એક પ્લેટની અંદર આપણે કાઢી લેશું હળવે હળવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પ્લેટની અંદર કાઢી લેવાનું છે આપણું વેજ ટમેટા આમલેટ કમ્પ્લીટ છે મિત્રો તમે જોઈ શકો છો આને સંભારની સાથે પીરસી શકાય ઢોસાની ચટણી સાથે પણ પીરસી શકાય આ આપણું ટમેટા વેજ ટમેટા આમલેટ એકદમ કમ્પ્લીટ છે મિત્રો તો હવે મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને હવે મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત